રાજકોટ શહેરના વોર્ડ નંબર સોળ ના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ નોટિસ ધારકે કોર્ટના ડાયરેક્શન તેમજ ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ આ જમીન મકાન રેગ્યુલાઇઝ કરવાની માંગ કરી છે જંગલેશ્વર વિસ્તારમાં નવસો થી વધુ લોકોને ગેરકાયદે બાંધકામની નોટિસ પાઠવેલી હતી નોટિસ ધારકો છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહે છે અને રેશન કાર્ડ આધાર કાર્ડ મકાન વેરા લાઇટ બિલ જન્મના દાખલા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સરનામા વગેરે આ વિસ્તારના છે આ અંગે વધુ વિગત તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા વોર્ડ નંબર સોળના એ પૂરી પાડી હતી મારું નામ ઈરફાનભાઈ કુરેશી છે વોર્ડ નંબર સોળ રાજકોટની અંદર જંગલેશ્વર વિસ્તારમાં હું રહું છું અને જે ડિમોલેશન અને જે પ્રક્રિયાઓ માટે જે આરએમસી અવારનવાર જે સ્ટેટમેન્ટો જે દૈનિક અખબારોની અંદર જે આપે છે તે અનુસંધાને આજે હું અબતકની અંદર આજે રજૂઆત કરવા માટે અમે અને અમારા આગેવાનો ઇબ્રાહીમભાઈ સોરા જીશાનભાઈ અફજલભાઈ મહેતર વગેરે અમે લોકો એની વાસ્તવિકતા અને જે હાલની પરિસ્થિતિ જે છે તેને વાકેફ કરવા માટે થઈ અને આજે આજરોજ અમે આપતકની મુલાકાત માટે અમે આવેલા છીએ એની અંદર અમારે કહેવાનું માત્ર એટલું છે કે જે પ્રેસ આઉટ થાય છે અથવા જે પણ સ્ટેટમેન્ટો આવે છે એ અનુસંધાને એટલું સ્ટેટમેન્ટ આવે છે કે ભાઈ અડતાલીસ ફોર્ટી એઇટ અવર્સની અંદર ડિમોલેશન કરવામાં આવશે અથવા ડિમોલેશનની પ્રક્રિયાની નોટિસો અને કાર્યવાહીઓ થઈ ગઈ છે હાલાકી વાસ્તવિકતા જે છે એ આખી આનાથી વિપરીત છે કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુની અંદર પણ જ્યારે ટુ સિક્સટી પબ્લિક વન મુજબની જે નોટિસો આપેલી હતી એ નોટિસોની અંદર પણ માત્ર ગેરબંધારણની બાંધકામ માટેની જ નોટિસો આપેલી હતી અને એમનો ખુલાસો જ માંગેલો છે આરએમસીએ જે તે સમયે ત્યારે પણ નામદાર હાઈકોર્ટે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુની અંદર સ્ટે આપેલો અને ડાયરેક્શન આપેલું હવે બે હજાર ચોવીસની અંદર પણ આરએમસી દ્વારા ફરીથી પાછી એ કાર્યવાહી કરવામાં આવેલી છે અને એ કાર્યવાહી અનુસંધાને આરએમસીએ પાછી ટુ સિક્સટી ઓબ્લિક વન મુજબની નાઇન હંડ્રેડ એટી થ્રીની એપ્રોક્સ ઉપર નોટિસો ઇસ્યુ કરેલી છે જેની અંદર પણ એ જ બંધારણીય અર્થઘટન મુજબ એ જ નોટિસો આપેલી છે જે અનુસંધાને માત્ર ખાલી સાત દિવસની અંદર જે નોટિસ ધારકો છે તેમની પાસે એ લોકોએ ખુલાસો માગેલો છે જે ખુલાસો અમે નામદાર હાઈકોર્ટની અંદર બે હજાર ચોવીસની અંદર અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશનર તરીકે હું પોતે ઇન્ડિવ્યુઝલી મારા નામથી પિટિશનર અને મારી સાથે બાકીના બધા નોટિસ ધારકોને અમે લઈ અને નામદાર હાઈકોર્ટની અંદર અમે ગયેલા છીએ નામદાર હાઈકોર્ટે આ બાબત ઉપર બે હજાર આ ત્રેવીસ દસ બે હજાર ચોવીસના રોજ આપનો ડાયરેક્શન આપેલું છે સૂચનો આપેલા છે જે સૂચનો મુજબ ઇન્ડિવ્યુઝ્યુઅલી અમારે રિપ્રેઝન્ટેશન કરવાનું છે જે રિપ્રેઝન્ટેશન માટેની અરજી અમે આરએમસીને તારીખ ચાર અગિયાર બે હજારને ચોવીસના રોજ અમે સબમિટ કરાવેલી છે ઇન્વર્ટ કરાવેલી છે બાગ કાયદેસર અને અમે અમારી જે માગણીઓ જે છે એ આર પાસે અમે મૂકેલી છે પ્લસની અંદર હાઈકોર્ટનું જે ડાયરેક્શન છે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે આ લોકોને પર્સનલી તમારે સાંભળવા અને જે મુજબ નિયમ મુજબ જે કાર્યવાહી થતી હોય એ મુજબની કાર્યવાહીઓ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવી તો આ જ મુજબની અંદર અત્યારે જે પ્રેસ આઉટ થાય છે અથવા જે માણસોને જે સોશિયલ મીડિયા વાય જેટ કોઈ પણ એક્સ આ બીજી કોઈ વસ્તુથી જાણવા મળે છે ત્યારે માણસોમાં અને વિસ્તારના લોકોની અંદર ભયનું વાતાવરણ છે તો ભયનું વાતાવરણ ના રહીએ અને જે વાસ્તવિકતા જે છે એ લોકોની સમક્ષ આવે માણસોની સમક્ષ આવે અને મીડિયાની સમક્ષ આવે એ માટેના હેતુથી આજે અમે અમારા અમારા વિસ્તાર વતી અમે આટલા આગેવાનો અમે આ વસ્તુ રજૂઆત કરવા માટે અમે આપ તકની અંદર આવેલા છીએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુની અંદર જ્યારે કોર્પોરેશને જ્યારે નોટિસો આપેલી ટુ સિક્સટી ઓબ્લિક વન મુજબની અને ત્યારે જે હાઈકોર્ટે જે ડાયરેક્શન આપેલું હતું ડાયરેક્શન મુજબ કોર્પોરેશન આદિ સુધી ન તો કોઈ પત્રવ્યવહાર કરેલો છે ના તો એના મુજબ કોઈપણ પ્રકારની કાર્યવાહી આદિ સુધી થયેલી છે અમારી માગણી માત્ર એટલી છે કે જે અરજીમાં અમે આપેલી જે વસ્તુ છે એ માંગની અંદર અમે માત્ર એટલું જ કહેવા માગીએ છીએ કે જે અમે ચાલીસ વર્ષથી આ પચાસ વર્ષથી આ એપ્રોક્સિમેટ માણસો એનાથી વધારે સમયથી માણસો તો ઓલરેડી અહીંયા રહીએ છે તો અમને રેગ્યુલાઇઝ કરી દઈએ અમે રાબેતા મુજબની જે ઇમ્પેક્ટ ફી અમે થતી હોય તે ભરવા માટે તમામ વિસ્તારના તમામ માણસો એગ્રી છે અને અમને રેગ્યુલાઇઝ કરી દઈએ અને માણસોના આસરા ન છીનવાય માણસોના ખુદના જે પોતાની જિંદગીનો જે એક આસરો જે છે એ આસરો ન છીનવાય આવી જ એક અમારી માગણી છે